सर्वे विद्यार्थी मित्रों ने जय स्वामीनारायण। धोरण 10 इंग्लिश मीडियम विषय गुजराती। मित्रों अपने पाठ नंबर 14 जेठीबाई ए पाठनी अपने चर्चा कर रहा छे। आजना एकम नंबर 2 नी अंदर अपने चर्चा करीशु विशेष, जेना लेखक श्रीनुं नाम छे दुलेराय काराणी अने जेनो प्रकार छे लोककथा। तो मित्रों अपने एकम नंबर 1 की अंदर अपने चर्चा करी कि जेठीबाई पोते एक रंगाट कामनू अने वणाट कामनू कारखानू धरावनार स्त्री, पोते अभण छे, छतां पण एमनी केटली कोठासूझ छे, एमनामां उदारताना गुण छे, निडरताना गुण छे, अने एमने जे पोर्टुगीजो जे कहेवाय ए पोर्टुगीजोना जे अन्यायी कायदाओ छे એ કાયદાને કેવી રીતે દૂર કરાવે છે એની વાત આપણે આ લોકકથા દ્વારા આપણને જાણવા મળે છે કે એક સ્ત્રી પણ શું કરી શકે છે એની એક પ્રાદ્રશ્ય ચિત્ર આપણને આ લોકકથા દ્વારા આપણને જાણવા મળે છે। એમનામાં નિરક્ષર સ્ત્રીની સંવેદનશીલતા છે, કુમારી છે, કોઠાસૂજ છે, એ બધું આપણે આ પાઠની અંદર આ લોકકથામાં વ્યક્ત થયું છે। અગાઉ એકમ નંબર 1 અંદર આપણે થોડી ચર્ચા કરી હતી, જેઠીભાઈ પોતે દીવ બંદરે પોતાનું કારખાનું ધરાવે છે, કચ્છ પ્રદેશમાંથી ઘણા બધા કામદારો ત્યાં આ જેઠીભાઈના કારખાનામાં કામે આવે છે, પણ દરેક કામદારને એ પોતે મા કરતાં પણ વિશેષ વહાલ એટલે કે પ્રેમ આપે છે, એમને માતાની ખોટ સાલવા દેતા નથી। આ કારખાનાની અંદર કચ્છ પ્રદેશનો જ એક કાનજી નામનો વ્યક્તિ પોતાના 10 વર્ષના દીકરાને લઈને આ કારખાનામાં પોતે મજૂરી અર્થે આવે છે। હવે એનો દીકરો 14 વર્ષનો પૂરો થવા આવ્યો છે, પણ અહીંયા કાનજીની મૃત્યુની ઘડીઓ ગણાઈ રહી છે, એટલે કે હવે કાનજી મૃત્યુ પામે તો એનો દીકરો એકલો થઈ જાય, અને પોર્ટુગીઝોના જે કાયદાઓ હતા એ કાયદા મુજબ આ પમાની જે મિલકત છે એ જપ્ત થાય અને એને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવો પડે। તો આના માટે જેઠીબાઈ શું કરે છે એ આપણે આગળ ચર્ચા કરીએ। 10 વર્ષના દીકરાને લઈને તે અહીં આવ્યો હતો, આજે એનો દીકરો 14 વર્ષનો થયો। ત્યાં કાનજી પણ એની સ્વર્ગવાસી પત્ની પાસે પહોંચી જવાની તૈયારીમાં હતો, હવે એ પણ પોતાની પત્ની મૃત્યુ પામી છે, કાનજી પણ મરણ પથારીએ છે, સગા સંબંધીમાં એનો એકનો એક પુત્ર પમો બીજું કોઈ નથી, ફક્ત એનો આ દીકરો જ છે, એનું નામ છે પમો, યાદ રાખજો। અને કારખાનાના મજૂરો સિવાય બીજું કોઈ અહીંયા નથી, હા કારખાનાની માલિક પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માલિકણ જેઠીમાં તો મા કરતાં પણ વધારે હતી। દરેક કારખાનાનો જે કામદાર છે એને મા કરતાં પણ વિશેષ પ્રેમ આપે છે, એ કાનજી માટે જ નહીં, આ કાનજીને એકલો જ પ્રેમ આપે છે માતાનો એવું નથી, પણ આ કારખાનાના બધા કામદારો પર એ માતા જેટલું વહાલ એ રાખતી હતી। પારકા પ્રદેશમાં પેટનું પૂરું કરવા આવેલ કામદારોની માતાની ખોટ જેઠીમાં પૂરી કરતા, જેને મા ના હોય અથવા તો મા હોય તો પોતાના પ્રદેશમાં હોય, પણ આ જેઠીબાના કારખાનામાં જે કામદાર કામ કરતો હોય એને માતાનો પ્રેમ અવશ્ય એ આપતા। જેઠીમાં એક કચ્છ માંડવીથી ઉપડીને દીવ બંદરમાં રંગાટ અને વણાટ કામનું એક મોટું કારખાનું ઊભું કર્યું। એક સ્ત્રી શું કરી શકે છે એ આપણે આ લોકકથા દ્વારા આપણે જાણી શકીએ છીએ। ભારતના રંગાટ કામના હુનરમાં કચ્છનો ફાળો બહુ મહત્વનો કહેવાય, રંગાટ કામ કચ્છનું પ્રખ્યાત કહેવાય, ત્યાંનું વણાટ કામ એ પણ પ્રખ્યાત છે। એ વખતે જામ રાવણના સમયની અંદર કચ્છથી જામનગર આવેલા ખત્રીઓને રંગાટ કળાની ખૂબ ખીલવી, આ જામ રાવણ
ના શાસન દરમિયાન આ ખત્રિયો આવેલા પ્રદેશમાં સમસ્ત સૌરાષ્ટ્રમાં સમસ્ત એટલે આખા જામનગરનું રંગાટકામ એક અવાજે વખણાતું કે ભાઈ રંગાટકામ તો કહેવાય કે ભાઈ જામનગરનું, પરંતુ જેઠીબાઈએ તો દૂર દૂરના દીવ બંદર ઉપર પસંદગી ઉટાડી. મિત્રો, બંદર કોને કહેવાય કે એ બંદર મારફતે જે દરિયા કિનારે હોય અને ત્યાંથી વિદેશની અંદર માલ આપણે આસાનીથી પહોંચાડી શકાય દરિયાઈ માર્ગે. આમ પણ આપણા ભારત જેવા દેશને વિશાળ દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે. લગભગ 7,500 કિલોમીટરનો આપણા ભારતને દરિયા કિનારો મળેલો છે અને આપણા ગુજરાતને 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો આપણને પ્રાપ્ત થયેલો છે, જેના આધારે આપણી ભારતની સમૃદ્ધિ જે કહેવાય દેશ વિદેશ સુધી પહોંચી શકતી અને વિદેશ વેપાર પ્રાચીન સમયથી આ જળમાર્ગ દ્વારા થતો. તો દીવ બંદરેથી એક કારખાનાનો પુષ્કળ માલ પરદેશ ચડતો જતો હતો, એટલે કે પ્રદેશમાં બીજા વિદેશ દેશો છે ત્યાં એ દરિયાઈ માર્ગેથી આ કારખાનાનો માલ બીજા દેશોમાં જતો. યુરોપ છે, ઈરાન, જંગબાર અને માંઝીબિક સુધી માલ પહોંચતો, આ બધા દેશોમાં આ જેઠીબાઈના કારખાનાનો માલ જતો. આપણે પણ પ્રશ્ન પણ પૂછાય છે કે જેઠીબાઈના કારખાનાનો જે માલ છે એ કયા કયા દેશો સુધી પહોંચતો, તો આપણે એમાં લખી શકીએ કે યુરોપ, ઈરાન, જંગબાર અને મોઝામ્બિક. ઉચ્ચ કક્ષાની રંગાટ કળા કહેવાતી હતી ત્યાંની. દિવસે દિવસે આ કારખાનાનો વિકાસ વધુ ને વધુ થતો જતો હતો. ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જીતી લીધેલું. જે વખતે આપણા ગુજરાતમાં સુલતાનોનું રાજ્ય ચાલતું હતું એવા સમયે પોર્ટુગીઝોએ આપણે જે કહેવાય છે કે આ દીવ પર આક્રમણ કરેલું અને આક્રમણ એટલે ચડાઈ કરેલી અને એ પ્રદેશ એમને જીતી લીધેલો. 17મા સૈકાની અધવચ્ચે એટલે કે ઈસવીસન 1700 આપણે આસપાસનો વચ્ચેનો જે એ સમય હતો, પોર્ટુગલની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યો હતો. પોર્ટુગીઝનું શાસન, રાણી તો પોતે પોર્ટુગલમાં હતી પણ એનું શાસન અહીંયા ચલાવનાર ગવર્નર મૂકવામાં આવેલા એ ચલાવે. જેમ આપણા દેશમાં અંગ્રેજો હોય કે ફ્રેન્ચો હોય કે વલંદાઓ હોય એ બધા શાસન કરતા, એમ અંગ્રેજોમાં પણ જે ગવર્નરો મૂકવામાં આવતા એ શાસન ચલાવતા. એ રીતે એ અરસામાં પોર્ટુગલના પાદરીઓ તરફથી ધર્મ પરિવર્તનની વટાળ પ્રવૃત્તિ કરતા. વટાળ પ્રવૃત્તિ એટલે કે ધર્મ પરિવર્તન કરાવવું, કે લોકોને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવતા. એ વખતે આ પ્રવૃત્તિ જોરદાર પૂરજોશમાં ચાલી રહેલી. ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે પાદરીઓ જે હતા એ જમીન આસમાન એક કરતા, એટલે કે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવા માટે એ ગમે તે કરતા એવું કહેવાય છે. અજ્ઞાન અને ભોળા લોકોને લાલચમાં એ લપટાવી દેતા, એને લાલચ આપતા અને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લાવતા કે જેમ બને તેમ પોતાનો ખ્રિસ્તી ધર્મનો બહોળો પ્રચાર થાય અને સમૂહ પણ વધે એવા એ પ્રયત્નો કરતા. અહીંના કાયદાઓ પણ વટાળ પ્રવૃત્તિને ઉત્તેજન આપે એવા પ્રકારના કરવામાં આવ્યા. કાયદાઓ પણ જેવી આ પ્રવૃત્તિ ધર્મ અંગીકારની હતી એવી જ રીતે કાયદાઓ પણ ત્યાંના એવા જ. એમાં એક કાયદો એવો હતો, મિત્રો કાયદો બહુ સમજવા જેવો છે, કે કોઈ પણ બાળક નિરાધાર હોય, નિરાધાર એટલે કે જે કોઈને આધાર ના હોય એને આપણે કહીએ છીએ નિરાધાર, તો તેને બળજબરીથી ખ્રિસ્તી ધર્મ ખ્રિસ્તી બનાવીને તેના માલ મિલકત જપ્ત કરી લેવાના. દાખલા તરીકે કોઈ નિરાધાર બાળક માતા પિતા મૃત્યુ પામ્યા હોય, બાળક એકલો હોય, તો એની માલ મિલકત જપ્ત કરી લેવાની અને એને ખ્રિસ્તી ધર્મ અંગીકાર ફરજિયાત કરાવવામાં આવતો. આ અતિ અન્યાયી કાયદો કહેવાતો. આ કાયદાએ દીવની જનતાના હૃદયમાં ફફડાટ પેદા કરી દીધો. દીવમાં જે લોકો રહેતા હતા એ લોકોને બહુ ભય પેસી ગયો કે આવો કાયદો આ તો મુસીબતમાં મૂકી દે. કાયદો એ કાયદો જ હતો અને કાયદો એનું કામ કરી રહ્યો હતો. કાયદાનો પૂરેપૂરો અમલ કરતા અંગ્રેજો, જે કાયદો બહાર પાડે એ કાયદાનો પૂરો લોકો પાસે અમલ કરાવે
એટલે બહુ અહીંયા લોકોને ડરવા જેવી વાત હતી. પાદરીઓની સત્તા અને એમની જોહુકમી આ કાયદાથી બે મર્યાદ બની જતી હતી. બે મર્યાદ એટલે મર્યાદા બહાર. પોર્ટુગીઝ અમલની આવી આપખુદીની સમયમાં મરણ પથારી પડેલ કાનજીનો જીવ નીકળતો ન હતો. આજ કાનજી મરણ પથારીએ છે પણ એના ખોળિયામાંથી દેહ નીકળતો નથી. કેમ કે એનો જીવ પોતાના એકના એક દીકરામાં છે. કાનજીના મનમાં એમ કે કદાચ કાલ મારું મૃત્યુ થાય તો મારા દીકરાનું શું થશે. કાનજી પોતે પણ જાણતો હતો કે આ પોર્ટુગીઝોના આ કાયદાનો ભોગ મારો દીકરો જરૂર બનશે. એના મૃત્યુ બાદ 14 વર્ષના એના પુત્ર પર ખ્રિસ્તી પાદરીઓનો કાયદો કેવી આફત. આફત એટલે આપણે મુશ્કેલી કહીએ છીએ, વરસાવશે એ ચિંતા કાનજી કામદારના કાળજાને કોરી ખાતી હતી. એનો જીવ એ ચિંતામાં જ અટવાયા કરતો. હંમેશા માતા હોય કે પિતા હોય પોતાના બાળકને કોઈ સામે મુસીબત એ જોતો હોય તો સ્વાભાવિક રીતે એ વિચારો એને આવે. એવા જ વિચારો આજ મરણ પથારીએ પડેલા કાનાને આવે છે. આજે 8-8 દિવસથી એને અનાજનો એક પણ દાણો એને લીધો નથી. ભૂખે આજ પથારીમાં પોતે જીવન મરણ વચ્ચે જીવન જ્યોલા ખાઈ રહ્યો છે. આમ છતાં છેલ્લા ડચકા ખાતો એનો જીવડો કેમ કરી નીકળતો ન હતો. એનો જીવ નથી જતો, એના જીવની મુક્તિ થતી ન હતી. જો મિત્રો, એના જીવની મુક્તિ નથી મળતી. 8મા દિવસની અડધી રાતે એના જીવને રૂંધાતો જોઈ એનો જીવ રૂંધાય છે. જેઠી બા એને આશ્વાસન આપે છે, એની પથારી પાસે આવે છે. કાનાભાઈ જુઓ, આ એક માલિક. કાનાભાઈ તું તારા જીવને ઘટે કર, ઘટે કરી લે, તું તારો સદગતિ કરી દે, તારો આત્મા તારો જીવ છોડી દે. તારે જે કંઈ કહેવું હોય તો કહી દે. તારો જીવ કેમ અકળાય છે, કે તારો જીવ કેમ અકળાય છે, તારો જીવ કેમ જતો નથી, તારે જે કહેવું હોય એ તું મને કહી દે. એ જવાબદારી હું માનવા તૈયાર છું. આ વખતે કાના કામદારે બાજુમાં ઉભેલા એના કિશોર પુત્ર તરફ અંગુલી નિર્દેશ કર્યો. અંગુલી નિર્દેશ આંગળીથી બતાવ્યો પોતાના દીકરાને. કાનજી મરણ પથારીએથી પોતાના દીકરાને બતાવે છે, કેમ કે મારો દીકરો આ પાદરીઓ અને પોર્ટુગીઝોના કાયદાનો ભોગ બનવાનો છે. જેઠીમાં તરત જ એના મનની વાત પામી ગયા. પામી જેવું એટલે પારખી જેવું, એટલે કે જાણે સમજી લેવું. કિશોરનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, કાના હું આજે ભગવાનની સાક્ષી રાખીને પ્રતિજ્ઞા લઉં છું. જો અજેઠીબા આ કાનજી સામે પ્રતિજ્ઞા લે છે કે મારું આખું કારખાનું ઊંધું વળી જાય તો પણ તારા દીકરાને ઊની આંચ આવવા નહીં દઉં, તારા દીકરાને એક સહેજ પણ હું નુકસાન નહીં થવા દઉં. આજથી આ દીકરો તારો નથી પણ મારો છે, તું સુખેથી તારો જીવ ઘટે કર. કે આજથી આ દીકરો મારો છે અને મારા દીકરાએ માફક રાખીશ, એને કોઈ પણ મુસીબત હું આવવા દઈશ નહીં. તો આ પ્રકારની જવાબદારી જે કહેવાય કે જેઠી બા લઈ લે છે. જેઠી માના આ શબ્દોએ કાનાના અંતરના ઉત્પાત, ઉત્પાત એટલે કે તોફાન, જે એના મનની અંદર જે તોફાન જામેલું હતું, જે મનના વિચારોનું એ સમાવી દીધો, એટલે કે એના વિચારો, એના તોફાન મનના વિચારો એકદમ સમાઈ જાય, ઠંડા પડી જાય છે. એનું મુજાતું મનડું શાંત બની ગયું. જેઠીમાના વચનો એને પૂરેપૂરી શ્રદ્ધા હતી. થોડી જ વારમાં એનો પ્રાણ પરવારી ગયો અને થોડી જ વારમાં આ કાનાએ પોતાનો દેહ છોડ્યો, એટલે કે પોતાનું કોનજીનું મૃત્યુ થાય છે. જુઓ, જેઠીબા એક એવી મહાન સ્ત્રી, પોતાના દીકરાને, જે કાનજીના દીકરાને એમને જવાબદારી સ્વીકારી અને તરત જ કાનજી પોતે પરમધામ પહોંચી જાય છે, પોતાનો દેહ ત્યાગે છે. મિત્રો, હવે આપણે આગળ વિશેષ આપણે આ પાઠની અંદર એકમ નંબર 3ની અંદર આપણે આ પાઠની ચર્ચા કરીશું.
तो सर्वे मित्रों ने जय स्वामीनारायण।